સુરત શહેરમાં વધેલા મોબાઈલ અને ચેન સ્નેચિંગના ના કારણે પોલીસ વધારે સતર્ક બનીને કામ લાગે છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકો સહિત સુરજ વીર બહાદુર ગૌતમ નામના ઈસમો ચોરીના બે મોબાઈલ વેચવા ફરી રહ્યાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી જેથી પોલીસે વોચ ગોઠવી અને સુરત ગૌતમ સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોને ઝડપી લીધા હતા આ ત્રણેય પાસેથી પોલીસે બે મોબાઈલ ફોન કબજે કર્યા છે આ બંને ફોન તેમણે ડિંડોલી ફ્લાવર ગાર્ડન પાસેથી રાદારીઓના હાથમાંથી છીનવી લીધાની કબૂલાત કરી છે જ્યારે ચોરીના મોબાઈલ વેચવા માટે ફરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને દબોચી લઈને તેમની પાસેથી રૂપિયા એકવીસ હજાર નવસો નેવ ની કિંમતના બે મોબાઈલ ફોન કબજે કર્યા છે હાલમાં આરોપીની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે અને હજુ પણ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલવાની શક્યતા છે